ત્યાગ એ બહારનું લક્ષણ છે, વૈરાગ્ય એ અંતરનું લક્ષણ છે. માણસને સારી વસ્તુ ન ગમતી હોય છતાં નભાવી લેવી પડતી હોય. સંકેત દ્રષ્ટિ દેવતાઓ મહાદુખી છે, શાસ્ત્રમાં એમ બતાવે છે. મહાદુખી કોણ? સંકેત દ્રષ્ટિ દેવતાઓ ત્યાં કેદખાનાના બંધનને જેમ જીવે છે. સમ્યક તો નિર્મળ છે એટલે હૃદયથી ત્યાગી છે, વ્યવહારથી બધાની વચ્ચે રહ્યા છે એટલે ભોગી છે. જેની ભાવના કરતાં પરિસ્થિતિ ઉલટી હોય એ દુઃખી હોય, ભાવના કરતાં પરિસ્થિતિ ઉલટી હોય તે દુઃખી હોય. બે દેવતાઓ મહાદુખી કોણ? શાસ્ત્રમાં બતાવ્યું છે કે સમૃદ્ધ શ્રી દેવતાઓ મહાદુખી છે. એટલે મનથી અલિપ્ત હોય, મનથી અલિપ્ત રહેવા મહેનત કરે છે. અલિપ્ત રહેવા મહેનત કરવી ક્યારે પડે? સંયોગ વિષમ છે અને મન ત્યાં ખેંચાય છે. અનાદિકાળનું સંસ્કારનું મન છે એ એમાં ખેંચાય છે અને મનથી અને જ્ઞાનથી વૈરાગ્યથી અલિપ્ત રહેવા માટે મહેનત કરવી પડે. અહીંયા ત્યાગ કરવો સહેલો છે, દેવતામાં ત્યાગ થઈ શકતો જ નથી. અને અલિપ્ત રહેવું છે તો લડવું કાયમ પડે. દુશ્મનના ગળે માલ પાણી ખાવા વધારે મુશ્કેલ છે. ઘરે માલ પાણી ખાવા સહેલા છે, દુશ્મનના ઘરે જઈને જમવું અને એ પણ નભાવીને જમવું એ ઘણો આગ્રહ કરે તો વધારે રહેવા ઈચ્છે નહીં. ઈચ્છે દુશ્મનના ઘરે બધી સગવડો તો રહેવા ઈચ્છે. કેમ કે દુશ્મન છે, જ્યારે મનમાં સંસાર દુશ્મન લાગે ત્યારે સંસારમાં રહેવા જીવ ઈચ્છે નહીં. માટે સૂર્ય સુખ તે દુઃખ કરી લેખવે, સૂર્ય સુખને દુઃખ દુશ્મન તરીકે જે જુએ જે અનુભવે એના આત્મામાં વૈરાગ્ય કેટલો હોય? પ્રયત્ન કરી ના. યશ નો જય ઘોષ જગત માં ગાજે દશે દિશામાં, જય ઘોષ જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા.